નમસ્તે બાલ મિત્રો તમને પ્રવૃત્તિ કરવાની તો ગમે ને આજે આપણે એક પ્રવૃત્તિ જ કરવાની છે ચાલો સૌથી પહેલા છે ને આપણે પાંચ પાંચ વિદ્યાર્થીઓના જૂથ બનાવવાના છે એક જૂથ અહીંયા બેસશે એક જૂથ અહીંયા બેસશે અને ત્રીજું જૂથ ત્યાં બેસશે સૌથી પહેલાં આપણે હવે ગ્રુપને નંબર આપી દઈએ તમારા તમારા લોકોનું ગ્રુપ નંબર એક હવે તમારા લોકોનો ગ્રુપ નંબર બે અને તમારો ગ્રુપ નંબર ત્રણ બરાબર હવે આપણે પ્રવૃત્તિ શરૂ કરીએ છીએ હવે તમારી પાસે મેં એક ડબ્બીમાં ચાંદલા આપ્યા છે અને તમને એક કાગળ આપ્યો છે તમે બધાએ રેખા જોઈ છે જોઈ છે ગણિતમાં ભૂમિતિમાં રેખા વિશે ભણવાનું આવે છે આવે છે ને રેખા કેવી હોય એકદમ સીધી હોય હે ને તો હવે આપણે ચાંદલાની પ્રવૃત્તિ દ્વારા રેખા બનાવવાનો પ્રયત્ન કરવાનો છે પણ એમાં ઉતાવળ નથી કરવાની હું કહું ને એટલા જ ચાંદલા લેવાના તમારે અને એ પ્રમાણે તમારે રેખા બનાવવાનો પ્રયત્ન કરવાનો અને પછી રેખા બને છે કે નહીં આપણે જોઈશું બરાબર સમજણ પડી હા ચાલો જુઓ સૌથી પેલા તમારી ડબ્બી ખોલો અને ચાંદલા પરનું સ્ટીકર ઉખેડી અને બે ચાંદલા ચોટાડવાનો પ્રયત્ન કરો હા કેવી રીતે ચોટાડવાના છે બોલ બેટા બેસીને બેટા બેસી હા સીધા ચોટાડવાના છે અને અંતર સરખું રાખવાનું છે ચાંદલા વચ્ચે બે ચાંદલા ચોંટાડવાના છે થોડા વચ્ચે ચોંટાડીશું આડા પેજ પર આડા કાગળ પર ચોટાડવાના હા સરસ હવે આ બે બિંદુ ચોટાડ્યા પછી આજે ચાંદલા છે આપણે બિંદુ કહીશું તો આ બે બિંદુ ચોંટાડ્યા પછી રેખા બની શકે હા તું જો કરીને જવાબ આપવાનો બની શકે કે નહીં બોલ તો બેટા હા બની શકે આપણે કોષ્ટકમાં જોઈશું કોષ્ટકમાં આપણે હા લખી દીધું તમે જેમ જેમ જવાબ આપતા જશો ને એમાં આપણે કોષ્ટક ભરતા જઈશું ચાલો હવે બે બિંદુ તો થયા હવે આપણે એની જોડે ત્રીજું બિંદુ ઉમેરીએ બધાએ ત્રીજું બિંદુ ઉમેર્યું વેરી ગુડ ચાલો આપણે તમે જે ગોઠવ્યું એ જ આપણે પણ જોઈએ ત્રણ બિંદુ આ રીતે ગોઠવાયા ગોઠવાયા ને હવે હાથ ઊંચો કરીને જવાબ આપવાનો શું જવાબ આપવાનો મેં સવાલ તો પૂછ્યો નથી ત્રણ બિંદુ થી રેખા બનશે રેખા આકારમાં ગોઠવાયા ત્રણ બિંદુ હા બોલતો બેટા હા હા ગોઠવાયા આપણે કોષ્ટક માં એને ભરી દઈશું કોષ્ટક માં આપણે હા ભરી દીધું હવે આગળ શું કરવાનું છે ચાર બિંદુ લેવાના છે એટલે ચોથો ચાંદલો ચોટાડો ચાર બિંદુ ચાલો હવે તો તમને ફટાફટ આવડી ગયું હું સીધું પૂછું તો આવડશે ને ચાર બિંદુ રેખાના આકારમાં ગોઠવાય છે બોલ તો બેડા હા ગોઠવાય છે સરસ આપણે કોષ્ટકમાં એને ભરી દઈશું ચાલો સરસ હવે પાંચ બિંદુ ગોઠવીશું પાંચ બિંદુ રેખાના આકારમાં ગોઠવાયા બોલ કૌશલ હા ગોઠવાયા સરસ વેરી ગુડ હવે આપણે હવે તમને ખબર પડી જાય શું કરવાનું પાંચ પછી છઠ્ઠું બિંદુ એકાંત સ્વરૂપમાં ગોઠવાયું કે નહીં આંગળી કરો કરો બોલતો ધનેશ્રી સરસ ચાલો હવે આગળ સાત બિંદુ ગોઠવીશું આપણે કોષ્ટકમાં જોતા જઈશું કોષ્ટકમાં ભરતા જઈશું ચાલો હવે સાત બિંદુ આપણે હવે બિંદુ ચોટાડો હા હવે રેખા બની કે નહી હાથ ઊંચો કરો રેખા આકારમાં ગોઠવાય છે કે નહીં બોલ તો હા ગોઠવાય છે સરસ ચાલો હવે નવમો બિંદુ લો ચાલો નવ ચાંદલા થયા ને અવે આપણે 10મો ચાંદલો ચોટાડીશું વેરી ગુડ 10 ચાંદલા ચોટ્યા રેખાના સ્વરૂપમાં હા પાછા જોડે બોલ્યા બોલ તો બેટા હવે 11મો ચાંદલો ચોટાડીશું આપણે કોષ્ટકમાં ભરતા જઈશું ચોટાડો બેટા જો અંતર સરખું રાખવાનું ચાંદલો ચોટાડતી વખતે ચાલો અગિયાર ચાંદલાના જવાબ આપો અગિયાર ચાંદલામાં રેખા બને છે બોલ તો બેટા હા બને છે આપણે કોષ્ટકમાં ભરીશું અને પછી બારમો ચાંદલો લઈશું બારમો ચાંદલો ચોટાડીશું ચાલો બારમો ચાંદલો ચોટાડો હવે સરસ વેરી ગુડ ચાલો બારમા ચાંદલામાં બન્યું રેખા બની હા કે ના બોલવાનું છે બોલ તો બેટા હા બની સરસ હવે તેરમો ચાંદલો લઈએ ચોટાડો તેરમો ચાંદલો હા બધાને ચોટી ગયો તેરમો ચાંદલો હા તો હવે રેખા બને છે એનામાં આંગળી ઊંચી કરો ચલો હા જુઓ સરસ જુઓ આપણા ગ્રુપ નંબર એકે કેવું સરસ કામ કર્યું છે બરાબર એક સરખું અંતર રાખીને એમણે ચોંટાડવાનો પ્રયત્ન કર્યો છે છે ને સરસ અને રેખા પણ બને છે રેખાના સ્વરૂપમાં બને છે બને છે ને ચાંદલા ચોટે છે રેખાના સ્વરૂપમાં બિંદુઓ ગોઠવાયેલા છે પહેલાં ત્રીજા ગ્રુપે પણ બહુ સરસ કામ કર્યું છે બીજા ગ્રુપે કામ કર્યું છે સરસ પણ બીજા ગ્રુપે અંતર થોડુંક થોડુંક ઓછું રાખ્યું છે કામ તો ત્રણે ત્રણે ગ્રુપે બહુ સરસ કર્યું છે ચાલો હવે આપણે રેખાના સ્વરૂપમાં કામ કર્યું હવે આપણે નવા સ્વરૂપે બિંદુ ગોઠવવાનો પ્રયત્ન કરીશું ચાલો હવે તમને મેં ફરી બીજો કાગળ આપ્યો છે એક કાગળમાં આપણે બધાય રેખા સ્વરૂપે બિંદુઓને ચોંટાડવાનો ગોઠવવાનો પ્રયત્ન કર્યો હવે આપણે એક ભૂમિતિનો બીજો આકાર લઈએ જેને કહીએ છીએ લંબચોરસ લંબચોરસ એટલે ચારે ચાર બાજુ સરખી ના હોય સામસામેની બાજુ એની કેવી હોય સરખી હોય એટલે આપણે એ રીતે પ્રયત્ન કરીએ અને બિંદુઓને ચોંટાડીએ દરેકે લંબ ચોરસ બનાવવાનો પોતાની રીતે પ્રયત્ન કરવાનો છે હું બિંદુઓની સંખ્યા કહેતી જઈશ અને તમારે બિંદુઓ ચોંટાડતા જઈ અને લંબ ચોરસ બને છે કે નહીં એ તમારે મને કહેવાનું છે ચાલો સૌથી પહેલાં આપણે બે બિંદુથી શરૂઆત કરીએ પહેલાં બે બિંદુઓ ચોંટાડો સરસ તમે આ બે બિંદુઓ ચોંટાડ્યા હવે આપણે સ્ક્રીન પર જોઈશું કે તમે જે ચોટાડ્યા છે એ રીતે બે બિંદુઓ સ્ક્રીન પર પણ ચોટાડ્યા છે હવે બે બિંદુઓ ચોટાડ્યા પછી તમને એવું લાગે છે કે લંબ ચોરસ છે હા તો કરો બિંદુઓ આપણે કાગળ પર ચોંટાડ્યા તો તમને લંબ ચોરસ જેવું દેખાય છે બોલો તો બેટા નથી દેખાતું એ તો સીધી લીટી જેવું જ દેખાય છે આપણે હવે એને કોષ્ટકમાં ફરી ભરીશું હવે ત્રણ બિંદુ લઈશું ત્રીજું બિંદુ અંદર ઉમેરો સરસ બધાએ પોતપોતાની રીતે અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે ત્રણ બિંદુઓમાં અલગ અલગ પરિણામ જોવા મળે છે આપણે સ્ક્રીન પર પણ જોઈશું લંબચોરસ દેખાય બોલો તો બેટા નથી દેખાતું જુઓ પેલા આપ ગ્રુપે તો કંઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે એમનું પણ લંબચોરસ નથી જોવાતું જો આપણે એમનું બતાવીએ તમને કે આમાં પણ આપણને લંબચોરસ જોવાતું નથી હવે આપણે ચાર બિંદુ ચાલો સરસ તમે બધાએ તમારી રીતે પ્રયત્ન કર્યો એમાં લંબ ચોરસ બન્યું બોલતો બેટા ના બન્યું પણ આને આપણે અલગ રીતે ગોઠવીએ તો આપણે સ્ક્રીન પર જોઈએ કે આને અલગ રીતે ગોઠવીએ તો શું આકાર બને છે ચલો આ કયો આકાર બન્યો ચોરસ જે છે એ લંબ બધા જ ગુણધર્મો ધરાવે છે એના ચારે ચાર ખૂણા કાટકોણ છે અને ની બાજુઓ સરખી છે એટલે ચોરસ ને પણ આપણે લંબ ચોરસ કહી શકીએ નહીં તો આપણે આપણા કોષ્ટકમાં હા લખીશું હવે આપણે પાંચ બિંદુ લઈશું ચલો પાંચ બિંદુ એ લંબ બન્યો હા બોલો ના બન્યો પાંચ બિંદુ એ પણ હા જુઓ છઠ્ઠા બિંદુ બધાએ છ બિંદુ જોડી દીધા પણ અમુક ગ્રુપે અલગ જોડ્યા બીજા ગ્રુપે અલગ જોડ્યા પણ વાંધો નહીં આપણે લંબચોરસ ચોરસ બની શકે એક ગ્રુપે બનાવવાનો પ્રયત્ન કરો બન્યું એટલે આપણે એમ કહી શકીએ કે છ બિંદુ થી પણ લંબ ચોરસ બની શકે તો આપણે એને કોષ્ટકમાં એડ કરીશું હવે આપણે સાત બિંદુ લો સાત બિંદુમાં લંબ ચોરસ બન્યું બેટા ના બન્યું હવે આપણે આઠ બિંદુ લઈશું ચાલો આઠ બિંદુ એ પ્રયત્ન કરો બન્યું કે નહીં હાથ ઊંચો કરો બેટા ચાલો તમારા ગ્રુપનું બન્યું ના બન્યું ચાલો આ ગ્રુપનું બન્યું કે નહીં બોલતો જો આ ગ્રુપનું બન્યું પેલા ગ્રુપનું ના બન્યું ચાલો આપણે હવે કોષ્ટકમાં ભરી દઈશું સ્ક્રીન પર જુઓ આપણે કોષ્ટકમાં ભરીએ હવે આપણે નવ ચાંદલા લઈશું નવમું બિંદુ લઈશું હા જુઓ હવે નવમાં બિંદુ જ્યારે જોડીએ છે ત્યારે લંબચોરસ બને છે કે નહીં હા બોલ બેટા હા લંબ ચોરસ બન્યું કારણ કે આપણે આગળ જ શીખી ગયા કે દરેક ચોરસ એ લંબ ચોરસ છે એટલે આ બંને ગ્રુપે બનાવ્યું પણ આ ગ્રુપનું આપણું લંબ ચોરસ બન્યું નહીં પણ બે ગ્રુપે બનાવ્યું એટલે બની શકે ખરું એટલે આપણે એને સ્ક્રીન પર કોષ્ટકમાં લખી દઈએ હવે આપણે દસમું બિંદુ ચોંટાડીએ જુઓ હવે દસમા બિંદુમાં શું થયું હા જો આ ગ્રુપનું લંબચોરસ બની ગયું પણ આ બે ગ્રુપનું લંબચોરસ બની શક્યું નહીં એમને અલગ રીતે ગોઠવણી કરીએ તો એમનું લંબચોરસ ન બની શક્યું પણ આ લોકોનું બની શક્યું એટલે આપણે કહી શકીએ કે ભાઈ દસ બિંદુ એ લંબચોરસ બની શકે તો આપણે એને કોષ્ટકમાં ભરીએ હવે આપણે અગિયારમું બિંદુ લઈએ અગિયારમું બિંદુ ચોટાડો વેરી ગુડ ચાલો અગિયારમાં બિંદુમાં કોઈ ગ્રુપનું લંબચોરસ બન્યું કોઈ ગ્રુપનું લંબ ચોરસ બનતું નથી આપણે સ્ક્રીન પર જોઈએ સ્ક્રીન પર અલગ રીતની ગોઠવણી છે કે આ જ ગોઠવણી છે જુઓ આ લંબચોરસ બનતું નથી હવે આપણે બારમું બિંદુ લઈએ ચાલો બાર બિંદુએ કોઈ ગ્રુપનું લંબ ચોરસ બન્યું અરે વાહ બધા ગ્રુપનું લંબ ચોરસ બન્યું કે એમાં બધાએ અલગ અલગ બનાવ્યું છતાંય બધા ગ્રુપનું લંબચોરસ આપણે બની ગયું જો આપણે સ્ક્રીન પર જોઈએ મેં પણ સ્ક્રીન પર બે રીતની ગોઠવણી બતાવેલી છે જો એક પ્રકારની ગોઠવણી અને બીજા પ્રકારની ગોઠવણી બંને પ્રકારની ગોઠવણી જે તમે કરી છે એ એ બંને પ્રકારની આ ગોઠવણી છે છે ગ્રુપ ગ્રુપ નંબર નંબર અને હવે તેરમું બિંદુ લઈએ ચાલો તેરમા બિંદુમાં લંબચોરસ ચોરસ જે ગ્રુપનું બન્યું આ ટૂંચો કરો કોઈ ગ્રુપનું બનતું નથી એટલે તેર બિંદુએ લંબચોરસ બનાવી શકાય નહીં અંદર લખી દઈએ ચાલો હવે આપણે ચોરસના રૂપમાં બિંદુઓને ગોઠવવાનો પ્રયત્ન કરીશું ચોરસ ચોરસ કેવો હોય કે જેની ચારે ચાર બાજુઓ સરખી હોય એટલે આપણે ચોરસના રૂપમાં ગોઠવવા માટે સૌથી પહેલા બે બિંદુથી શરૂઆત કરીશું બે બિંદુ ગોઠવો

ચાલો હવે છ બિંદુ એ પ્રયત્ન કરીએ આપણે સ્ક્રીન પર જોઈએ છ બિંદુ આપણે ચોંટાડ્યા છે આ ચોરસ બન્યું નથી બનતું ચોરસ પણ આ કયો આકાર બને છે બોલ તો બેટા લંબચોરસ ચોરસ બને છે ચોરસ બનતું નથી આપણે કોઈ પણ ચોરસને લંબચોરસ કહી શકીએ પણ લંબ ચોરસને ચોરસ કહી શકતા નથી ચાલો હવે સાત બિંદુએ પ્રયત્ન કરો સાત બિંદુએ કોઈ ગ્રુપનું ચોરસ બન્યું નથી બનતું આપણે આપણા સ્ક્રીન પર કોષ્ટકમાં જોઈ લઈએ લખી દઈએ ચાલો હવે આઠ બિંદુએ કરીએ આઠ બિંદુએ ચોરસ બનાવવાનો પ્રયત્ન કરીએ આઠ બિંદુથી કોઈનું ચોરસ બન્યું નથી બનતું ચાલ આપણે કોષ્ટકમાં સ્ક્રીન પર લખી દઈએ હવે આપણે નવ વડે ચોરસ બનાવીએ નવ બિંદુ વડે નવ બહુ જોડો ચાલો નવ બિંદુ વડે ચોરસ બન્યું કયા ગ્રુપનું બન્યું સરસ વેરી ગુડ નવ બિંદુએ ચોરસ આપણે બનાવી શકીએ છીએ આપણા કોષ્ટકની અંદર એને ઉમેરી દઈએ હવે દસ બિંદુ એ પ્રયત્ન કરો ચાલો હવે અગિયાર મુ બિંદુ ચોટાડીશું અગિયાર બિંદુ થી કોઈ ગ્રુપ ચોરસ બન્યું હોય તો આ તું ચો કરો કોઈ ગ્રુપનું નું ચોરસ બનતું નથી આપણે આપણા સ્ક્રીન પર અંદર ભરી દઈશું તમે બધા ચોટાડ્યું છે ને સ્ક્રીન પર જોઈએ આ આકાર ને આપણે ચોરસ કહી શકીએ ખરા ના કહેવાય તો આપણું ચોરસ બનતું નથી એટલે આપણે કોષ્ટક ની અંદર ના લખીશું